be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. So old food places of Rajkot na haju ek nava episode ma aaje apne aavya chhe. મહેતા ભાઈ દાબેલી વાળા અને મારા નાનપણથી આ પ્લેસ હું વિઝિટ કરું છું અને બહુ જ સરસ મજાની ડિશિસ આપણે અહીંયા ટ્રાય કરવાના છીએ. બેઝિક અને ઓથેન્ટિક અને પ્રોપર સ્ટ્રીટ ફૂડવાળી વાઇબ આજે આપણે લેવાના છીએ અને આ એ જગ્યા છે જે રાજકોટમાં ઘણા વર્ષોથી છે. સો લેટ્સ ચેક ઇટ આઉટ. સૌથી પહેલાં હું અહીંયા ટ્રાય કરવા જઈ રહી છું કચ્છી ગટકા અને કચ્છી દાબેલીની અંદર થોડું ઇનોવેશન કરીને બનાવેલી આ સ્ટ્રીટ ફૂડ આઈટમ છે અને અહીંયા જ ફક્ત મળે છે, બીજી કંઈ મળતી નથી. તો આપણે ટ્રાય કરીએ. કચ્છી દાબેલીનો જે ઓરિજિનલ મસાલો હોય એના જો તમે ફેન હોય તો આ ડિશ એકવાર જરૂર ટ્રાય કરજો. કચ્છી કટકા અને દાબેલીની સાથે દહીં અને સેવનું મિક્સર કરીને બહુ જ સરસ ડિશ. થોડી હેવી છે એટલે આઈ ગેસ બે લોકો વચ્ચે એક ડિશ સફિશિયન્ટ છે અને મને ભાવી. હવે હું ટ્રાય કરવા જઈ રહી છું ભરેલી બ્રેડ અને આ જે તમને જે દાબેલી જેવું આનું સ્ટ્રક્ચર લાગે છે બટ ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી દાબેલી. બહુ અલગ રીતે આને બનાવવામાં આવે છે અને મારા માટે એટલા માટે સ્પેશિયલ છે કારણ કે બહુ જ હું નાની હતી, આશરે 5-6 વર્ષથી, ત્યારેથી જ આ આઈટમ હું ચાખતી આવું છું અને દાબેલી કરતાં ઘણો અલગ ફ્લેવર હોય છે અને તમે ટ્રાય કરશો તો ખરેખર મજા આવશે. આપણે ટ્રાય કરીએ. આ ડિશ પણ મહેતા ભાઈ દાબેલી વાળા જે પ્લેસ છે એની પોતાની યુનિક ડિશ છે અને બીજે ક્યાંય નથી મળતી. તો આના માટે પણ તમારે ખાસ એકવાર અહીંયા આવવું ઘટે કારણ કે તમને ડેફિનેટલી મજા આવશે. અને ઓફકોર્સ કોઈ એવી જગ્યા કે જે વર્ષોથી છે, એટલીસ્ટ હું માનું છું 40-50 વર્ષ જૂની તો છે જ આ પ્લેસ. પહેલાં રોડની પહેલી સાઈડ હતું અને હવે આજે તમે મારી પાછળ જે લોરી જુઓ છો એ જ વસ્તુ, એ જ લારી ઉપર અમે લોકો આ વસ્તુ ટ્રાય કરતા અને ત્યારે તો બહુ અમારી બહુ સારી સારી મેમરીઝ જોડાયેલી છે કેમકે અમે પેલી કાચની બરણીમાંથી અમને પેલો બહુ બધા પેંડા સાચવેલા હોય ને એ રીતનું આખું એ બધી યાદગીરીઓ છે. કારણ કે એ અમે નાના હતા ત્યારે મને યાદ છે કે એ પેન્ડો અમે ખાસ કરતા અત્યારે તો છે જ નહીં ઓબ્વિયસલી, બટ ઇટ્સ ડેફિનેટલી મેમરી. લેટ મી ટેલ યુ ટેસ્ટ ઇઝ સિમિલર. સો ઇફ યુ વોન્ટ ટુ ટ્રાય આઉટ ઓલ ધી ઓલ્ડ પ્લેસીસ ઓફ રાજકોટ, એક રાજકોટ ટીમ તરીકે. સો ફ્રેન્ડ્સ, ઇફ યુ હેવ વિઝિટેડ ધીસ પ્લેસ, જો તમે અહીંયા આની પહેલાં ગયા છો મારી જેમ નાનપણથી જ આવ છો, તો ડેફિનેટલી તમારી મેમરીઝ, તમારો એક્સપિરિયન્સ કોમેન્ટ્સમાં જણાવજો. અને જો નથી વિઝિટ કર્યું તો ડેફિનેટલી જલ્દીથી વિઝિટ કરો મહેતાભાઈ બ્રેડવાળા.